નવસારીના ભૂલાવળિયા ગામે મહિલા ઉપર હુમલો કરનાર સામે પોલીસે ગુનો નોંધવામાં એક્રોસિટી કલમ 9 મેરાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. તેમજ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના PIએ આદિવાસી સમાજના લોકો સાથે ગેરવર્તન કરતા આજે નસવારી BTSએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી BTSએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત 21મીએ ભૂલાફરિયા ગામે રહેતા ધનુબેન શુક્કરભાઈ હરબતી ઉપર બપોરે 3 વાગે ભૂલાફરિયા ગામે વલસાડી ફરિયામાં રહેતા રમણ મગનભાઈ પટેલે ધનુબેનને જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી લાકડીથી ઢોરમાર માર્યો હતો, જેના પગલે ધનુબેનને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતા માથામાં ટાંકા પણ આવ્યા હતા. જોકે આ બાબતે હોસ્પિટલના ડોક્ટર અને સ્થાનિકોએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી, પરંતુ ગ્રામ્ય પોલીસે આ બાબતે ગુનો નોંધતા આદિવાસી સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ નવસારી ગ્રામ્ય પોલીસ તપાસ કરી IPC કલમ 323, 504, 506 મુજબ ગુનો મોડો નોંધાવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. આરોપી ભાજપ પાર્ટીના વગદાર અને પૈસાદાર હોવાથી પોલીસે એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો ન કર્યો, તેમજ આરોપી એટ્રોસિટી ઉમેરાશે નહીં, જે કરવું હોય તે કરો તેમ કહી આદિવાસીને અપમાનિત કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા, જેથી ધનુબેનની ફરિયાદમાં એટ્રોસિટી એક્ટની જોગવાઈનો ઉમેરો કરવા અને ગ્રામ્ય પોલીસ મથકના PSI PP બ્રહ્મભટ્ટ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. આજરોજ DSP સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. ભૂલાફળિયામાં જે બનાવ બન્યો છે, આજે બનાવ બન્યાને 10 દિવસ થયા છતાં કાયદાકીય કાર્યવાહી કરવામાં જે ઢીલાશ થઈ રહી છે એના વિરુદ્ધમાં અમે આજે બલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક આવેદન આપવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસ થયા છતાં પહેલાં તો ફરિયાદ લેવામાં નહીં આવી, ત્યારબાદ ફરિયાદ લીધી પણ એક્રોસિટી એક્ટનો ગુનો બને છે. લોહી લુહાણ બેનને લોહી લુહાણ કરી દેવામાં આવેલી હતી, તેમ છતાં એમના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ કોઈ એક્રોસિટી એક્ટનો કાયદો લાગુ કરવામાં નથી આવ્યો એની અમે માંગ કરીએ છીએ, અને જો નહીં લાગુ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર